তারিখ 28 অগস্ট। লিও টলস্টয়। এক তত্ত্বজ্ঞানী পাশে আবিনে এক মানসে পুছু, માણસના જીવનમાં ઘડતરનું મૂલ્ય શું? તેમણે કહ્યું, ભાઈ, ઘડતર ઉપર જ બધો આધાર છે. તમારી પાસે રહેલ એક લોખંડનો ટુકડો છે, તમે તેને વેચવા જાઓ તો તમને 10 રૂપિયા મળે, પણ એ જ લોખંડના ટુકડાને ઘડીને એમાંથી ઘોડાના પગની નાળ બનાવો તો તમને 100 રૂપિયા મળે, અને એ ટુકડામાંથી સોય બનાવો તો 1000 રૂપિયા મળે, અને એ જ લોખંડના ટુકડામાંથી ઘડિયાળની ઝીણી ઝીણી કમાનો બનાવો તો તમને 10000 રૂપિયા ઉપજે. ટૂંકમાં ઘડતર કરો એટલે એનું મૂલ્યાંકન. માણસ માટે પણ એવું જ છે, એનું જેટલું ઘડતર વધે એટલું એનું મૂલ્ય પણ વધે. આ વાત કહેનાર હતા તત્વજ્ઞાની કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય. વિશ્વ બંધુત્વનો સંદેશ આપનાર તત્વચિંતક ટોલ્સ્ટોયનો જન્મ 28 ઓગસ્ટ 1828ના રોજ રશિયામાં થયો હતો. અભ્યાસ દરમિયાન ફ્રેન્ચ લેખક રૂસોની કૃતિઓના વાંચને એને મુગ્ધ બનાવી દીધા, અને તેમણે પોતાની પ્રથમ નવલકથા એક રશિયન જમીનદાર લખી. રશિયા અને તુર્કી વચ્ચે થયેલ યુદ્ધને તેણે વાસ્તવિક રીતે નિહાળ્યું. પછી તો પોતે યુદ્ધની સામે વિશ્વવ્યાપી યુદ્ધ જગાવવાનો સંકલ્પ કર્યો. એમની બે મહાન કૃતિઓ આના કારેનીના અને વોર એન્ડ પીસ ખૂબ વખણાય. ખેડૂતોના બાળકો માટે શાળામાં ચલાવી શકાય તેવી બાળકોથી લખી, જેનો આગળ જતા વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદ થયો. 50 વર્ષની વયે તેઓ જીવન વિશેના તત્વચિંતનમાં એટલે સુધી ઊંડા ઉતરેલા કે દુનિયાએ તેમને પૈગંબર સમાન વધાવી લીધેલા. પછી તેને સાહિત્ય સર્જન પ્રત્યે વૈરાગ્ય. જિંદગીના છેલ્લા દાયકામાં એમણે સામાજિક અને નૈતિક આદર્શોનો પ્રચાર કરવા માંડ્યો. સર્વનો ત્યાગ કરનાર લિયો ટોલ્સ્ટોય ઘર છોડી એક સ્થળેથી બીજે સ્થળે ભટકતા રહ્યા. ઈસવીસન 1910માં ટૂંકી બીમારી બાદ એક રેલવે સ્ટેશન પર તેણે પોતાનો દેહ છોડ્યો, અને સમગ્ર રશિયાની પ્રજાની આંખ ભીની થઈ. પત્નીને લખેલા પત્રની છેલ્લી પંક્તિ હતી, આજ સુધી તમે મારા માટે જે કંઈ કર્યું છે તેનું સ્મરણ મને સદૈવ રહેશે. પ્રિય સોફિયા, છેલ્લી સલામ.